વાત છે રણકાઠાના અંતરિયાળ વિસ્તાર એટલે પાટડી તાલુકાના ઉપરિયાળ ગામમાં રહેતા કિસનભાઈ છનિયારાની જે પોતે જન્મથી જ દિવ્યાંગ છે જેમાં કિસનને બંને હાથ નથી અને એક પગમાં તકલીફ છે સાથે બોલવામાં પણ તકલીફ પડે છે આ બાળકનો જન્મ થાય ત્યારે મા બાપને ખૂબ જ દુઃખ થતું હોય છે પણ કિસમ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેનામાં રહેલી બીજી શક્તિ બહાર આવતી ગઈ અને નકિશન પોતે એક સારા દ્રઢ મનોબળથી આગળ વધતો ગયો અને તે ભણવામાં પણ હોશિયાર છે બને હાથ ન હોવા છતાં તે લખવામાં નિપુણ છે તેના અક્ષરો પણ ખૂબ જ સરસ છે તે સારા ચિત્રો પણ દોરી શકે છે અને ચિત્ર સ્પર્ધામાં તેનો નંબર પણ આવેલ છે કિશનના માતા-પોતે ઘરકામ કરે છે જ્યારે પિતા ખેતીકામ કરે છે પણ કિશન પોતે દિવ્યાંગ છે તેનો અહેસાસ તેના માતા-પિતાને નથી થવા દેતો ઘરની અંદર કોઈ કામ હોય કે પછી પિતાને કોઈ કામ હોય તો તે મદદરૂપ થાય છે અને કિશન પોતે જમવાનું તેમજ પોતાનું કામ પોતે કરી નાખે છે હવે વાત કરીએ કિશનના ભણતર વિશે તો હાલમાં તે ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરે છે અને SSC માં 68% સાથે પાસ થઈને અને કિશન પોતે આગળ શિક્ષક બનવા માંગે છે પોતાને બને હાથે દિવ્યાંગ હોવા છતાં તે રમત પણ રમી શકે છે તેને ક્રિકેટનો શોખ છે તે બોલિંગ તેમજ બેટિંગ પણ કરી શકે છે અને તે જોઈને તો આપણે પણ અવાજક થઈ જઈએ તે રીતે રમતો રમી રહ્યો છે આમ જોઈએ તો કિસ્સન જે કાર્ય કરી રહ્યો છે તેનાથી તેના જેવા દિવ્યાંગ લોકો માટે તેમજ બીજા લોકો માટે પ્રેરણારૂપ છે અને જો મન હોય તો કંઈક અલગ કરવાની તાકાત હોય તો શિખર પણ પહોંચી શકાય છે આજના જમાનામાં લોકો નાસીપાસ થઈને હિંમત હારી જાય છે તે ન કરવું જોઈએ અને બેસી રહેવું ન જોઈએ ત્યારે કિશન તે માટે એક પ્રેરણારૂપ છે કિશનના કાર્યના વખાણ તેના નિશાણના સાહેબ પણ કરી રહ્યા છે અને કહે છે કે તે તેનું હોમવર્ક પણ સરસ રીતે કરે છે તેમજ અભ્યાસમાં પણ ધ્યાન આપે છે જ્યારે તેના મિત્રો પણ આ કિશનના કાર્યના વખાણ કરે છે અને કિશનને મદદ કરવી તે માટે તૈયાર રહે છે પણ તેના કાર્ય જોઈને એમને પણ ગર્વ થાય છે અને તેના કાર્યને ખરેખર ગૌરવપૂર્વક મારું નામ કુમાર છે હું જ્યારે ગામમાં ત્યારે મને બધી બધી વાતમાં તકલીફ પડતી લખવામાં રમવામાં બધામાં પછી હું ધીરે ધીરે મન મક્કમ કરીને હું તેમાં મન લગાવીને પહોંચતો ને તેમાં હું સારી રીતે પહોંચતો હતો ને બધું મને પ્રેક્ટિસ પડી ધીરે ધીરે અને હું જ્યારે દસમાની એસએસસીની પરીક્ષામાં અડસઠ ટકા લાવ્યો ત્યારે મને એમ થયું કે હવે હું ભણીને નોકરી લઈશ અને હું અગિયારમામાં ભણું છું અને અગિયારમામાં હું સારા અગિયાર બારમાં સારો અભ્યાસ કરીને સારા ટકા લાવીને હું નોકરી કરીશ અને મારા જેવા બીજા વિકલાંગ વિદ્યાર્થીઓને પણ એમ એમ કહું છું કે તમે પણ મહેનત કરજો અને આગળ વધજો ભણવામાં કારણ કે જેમને ઓછા ટકા નોકરી મળી જતી હોય છે રમતની એક્ટિવ યુદ્ધમાં હું બહારપણથી જ્યારે રમતો જ્યારે મને ઓછું ફાવતું પણ ધીરે ધીરે બાજરા મિત્રો સાથે હું રમતમાં પણ એક્ટિવ થઈ ગયો હું અત્યારે સ બધી રમી શકું છું સર કિશન મારો પુત્ર છે અને તે ભણવામાં મને બધે અવલ નંબર છે ક્રિકેટમાં પણ સારું રમે છે ક્રિકેટ રમે જે લગતી રમી શકે છે પતંગ પણ ચગાવી શકે છે અને દસમાની પરીક્ષા આ વખતે આપી છે સારી માર્ક એવો લાવ્યો છે અને અગિયાર કોમર્સના એડમિશન મળી ગયું છે અને લઈ લીધું ભણે છે અત્યારે અને આવા કોઈ છોકરાઓ હોય એને ભણવાની કોઈ ઉપલી નથી હોતી ભણવું જ જોઈએ આગળ બધા વધી શકે છે અને એને આગળ ભણીને નોકરીને લેવાની જ છે અને એ પોતે પણ નોકરી કરશે જ અને આગળ પણ આ જ રીતે ભણીને અભ્યાસ કરશે બીજું કે ઘરકામમાં મોટા ભાગે વધારે ઉપયોગ કરે છે તો મારે ઘરના વહીવટમાં પૈસાના હિસાબ કિસાબ બધું કરી શકે છે મારું નામ ગીતાબેન નવગણભાઈ સનિયારા છે આ કિશન મારો દીકરો થાય છે કિશનનો જન્મ થયો ત્યારે અમને આશા નથી કે કિશન આટલું હોશિયાર થશે ભણવામાં અને ક્રિકેટમાં પણ એને ચિત્રમાં એમાં સારું ચિત્ર દોરીને નંબર આવ્યો અને કિશન એક ક્રિકેટે રમી શકે છે અને દસમામાં એને સારી ટકાવારી આવી મારે કહેવું છે કે આવા વિકલાંગ બાળકો કોઈને આવે તો એમને મા બાપને બહુ અફસોસ કરવાની જરૂર નહીં કારણ કે એમને ભગવાન એક ઇન્દ્રિયો વધારે જ આપી છે એને કિશન ને એટલે મારે એવું કહેવાનું છે કે કોઈને આવો બાળક આવે તો બહુ મા બાપને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ ભગવાન એક એક ઇન્દ્રિય ઓછી આપે તો બીજું વધારે આપે જ છે એને હા કિશન અમારે દુકાનમાં મદદ કરે છે તારા તથા એને ઘરની બધી વસ્તુ બધું ખબર પડે ને ખેતીમાં બધામાં એને વધારે માર્ગદર્શન બસ અને કિશન અમારે શિક્ષક બનવા માંગે અશ્વિન છે હું અને કિશન ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી ભેગા મળી છે અને પહેલી વાર જ્યારે એ આવ્યો ક્લાસમાં ત્યારે મને એવી ઈચ્છા થઈ કે આ બધું કામ જેવી રીતના કરતો હશે એટલે મને પછી એમ થયું કે આને મદદ કરવા હું બે મારી પાસે પછી એ મેં એને પૂછ્યું કે તારું નામ શું તો એને કીધું મારું નામ છનિયારા કિશન કયા ગામથી આવ્યો કે ઉપરિયાળા મેં કીધું કે કામ હતું ક્યાં જાય આપણને હું તારી સાથે જ છું તે કાંઈ વાંધો નહીં તે સાહેબ પહેલો પિરિયડ આવ્યો સાહેબ એ લખબર આવ્યો બધું બધું જાતે જ કરતું હતું બધું કામ રિયાડ જ તો કમ્પ્લીટ અને મને એને જોઈને ગર્વ થાય કે મારો ભાઈ બંધ આવો અને બધા શિક્ષકોને પણ ગર્વ લેવો જોઈએ કે આપણી શાળામાં આવો વિદ્યાર્થી ભણે છે અને તેને દસમામાં અડસઠ ટકા આવે છે એથી તેના અક્ષર મારા કરતાં પણ શાળા આવે છે સ્પોર્ટમાં પણ અમે બધા પીટીના પીરિયડમાં સાથે જ રમતા હોય છે તેને ક્રિકેટમાં ખૂબ જ રસ છે ઓકે છનિયારા કિશન ને હું છેલ્લા 3 વર્ષથી ઓળખું છું એ જ્યારે નવમા ધોરણમાં અભ્યાસ કરતો તો એ સમયે મારી અહીંયા નિયુક્તિ થઈલી અને આવતા જોયું કે આ બાળકના બંને હાથ નથી છતાં મેં એને પહેલાં તો ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કર્યું કે આની હું કઈ રીતે મદદ કરી શકું પણ તમે જોશો કે એ બાળકને એ એના દરેક કામ જાતે કરે છે આપણે કલ્પના નથી કરી શકતા કે એક બાળક પોતે મને એમ પહેલો પ્રશ્ન એ હતો કે આ શું લખી શકતો હશે હં એનું હોમવર્ક જાતે કરી શકતો હશે તો એની લખવાની પદ્ધતિ તમે જુઓ એના અક્ષર એટલા સુંદર આવે છે કે બે હાથ હોય એ બાળકોના જેટલા અક્ષર સુંદર નથી આવતા એટલા છનિયારા કિશનના અક્ષર સરસ આવે છે બીજું કે સ્પોર્ટની એક્ટિવિટીમાં તમે જુઓ આપણે એવું માનતા હોઈએ છીએ કે જે વિકલાંગ બાળકો હોય એ સ્પોર્ટથી બહુ દૂર હોય છે જ્યારે કિશનને પોતે ક્રિકેટનો શોખીન છે અને એટલી સરસ બોલિંગ કરે છે હં હાથ નથી છતાં પણ એટલી સરસ બોલિંગ કરે છે તો આ એનું બહુ જ સબળ પાસું કહી શકાય અને દરેક વિદ્યાર્થીઓને કિશનમાંથી એ શીખવા જેવું છે કે પોતે દિવ્યાંગ હોવા છતાં પણ હં પોતે બંને હાથ ના હોવા છતાં પણ એ શૈક્ષણિક પ્રવૃત્તિમાં અને સામાજિક પ્રવૃત્તિમાં અને દરેક જગ્યાએ એ એટલું સારી એક્ટિવિટી કરે જ તો દરેક બાળકે એમાંથી કંઈક શીખવું જોઈએ ક્લાસમાં પણ હં એ શિસ્તની બાબત હોય કે અભ્યાસની બાબત હોય એ એટલું મન લગાવીને ભણે જ હં તો દરેક દિવ્યાંગ બાળક માટે અને આ સમાજના દરેક બાળકો માટે મારા ખ્યાલથી છનિયારા કિશન એ ખૂબ જ પ્રેરણા આપતો વિદ્યાર્થી છે અને અમને સ્કૂલ ઓફ ડિવોશનને એ ગર્વ છે કે આવો વિદ્યાર્થી અમારી પાસે છે કેડીબી ન્યૂઝ ગુજરાતી સાથે શાહરૂખ સિફાઈ ધ્રાંગધ્રા